બાબા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બેચલર ઓફ આર્ટ્સ તેના પાઠ્યક્રમ આઠ કુટુંબ લગ્ન અને સગાઈ સંબંધો તેના વિશે વ્યાખ્યાન લઈશું વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે પાઠ્યક્રમ આઠ છે તેના એકમ નંબર ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં માતૃવંશીય સગપણ વ્યવસ્થા કેવા પ્રકારની છે તેના વિશે વ્યાખ્યાન લઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન ફ્રેન્ડ્સ આજનું આ જે વ્યાખ્યાન છે તેના મુખ્ય હેતુઓ જોઈએ તો આ વ્યાખ્યાન બાદ સગપણ સંબંધોનો પરિચય મેળવી શકશો સગપણ સંબંધોનું સમાજમાં કેવા પ્રકારનું મહત્ત્વ છે તેના વિશેની જાણકારી મેળવી શકશો હવે ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા વિસ્તારોમાં સગપણ વ્યવસ્થા અલગ અલગ પ્રકારની છે તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સગપણ વ્યવસ્થા કેવી છે તેની માહિતી મેળવી શકશો હવે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સગપણ વ્યવસ્થા તો ખરી પણ માતૃવંશીય સગપણ વ્યવસ્થા કેવા પ્રકારની છે તેની માહિતી આ વ્યાખ્યાન બાદ મેળવી શકશો તો આ જ હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો સગપણ વ્યવસ્થા એક એવા પ્રકારની વ્યવસ્થા છે કે જે સ્ત્રી અને પુરુષ એ બંનેના સંબંધોને સમજી શકાય છે અને માનવ સમાજને સમજવો હોય તો માનવ સમાજને સમજવા માટે તેના આંતરિક અને બાહ્ય સ્વરૂપને સમજવો પડે આંતરિક સ્વરૂપને સમજવા માટે સમાજના સભ્યો વચ્ચે જેટલા પણ પ્રકારના સંબંધો છે બની શકે રક્ત સંબંધો હોય લગ્ન સંબંધો હોય અથવા તો દત્તક દ્વારા બંધાયેલ સંબંધો હોય તો એ સંબંધો વિશે સગપણ સંબંધો વિશે અને આ વ્યવસ્થા કેવા પ્રકારની છે તે સમજવું ખૂબ જ આવશ્યક બની રહે છે હવે સગપણ વ્યવસ્થા એ ફક્ત કોઈ એક દેશ કે કોઈ એક વિસ્તાર કે કોઈ એક સમુદાય પૂરતો સીમિત નથી એ સાર્વત્રિક છે એટલે કે સખપણ સંબંધોની વ્યવસ્થા એ બધે જ જોવા મળે છે ભલે પછાત વિસ્તાર હોય ગ્રામીણ હોય શહેરી હોય કે પછી કોઈ પાશ્ચાત્ય સંસ્કૃતિ પણ કેમ ના હોય સગપણ સંબંધોની વ્યવસ્થા એ સાર્વત્રિક છે બની શકે કે એ વ્યવસ્થાની ઢબ એનું સ્વરૂપ એના લક્ષણો એ જુદા જુદા પ્રકારના હોઈ શકે જેમ કે સખપણ વ્યવસ્થા ધરાવતું કુટુંબ કોઈ પિતૃવંશીય હોઈ શકે અથવા તો કોઈ માતૃવંશીય હોઈ શકે હવે એવી જ રીતે જે આદિવાસી સમુદાય છે એ આદિવાસી સમુદાયોમાં પણ જે સખપણ વ્યવસ્થા છે એ અત્યંત જટિલ જોવા મળે છે અને વૈવિધ્યપૂર્ણ પણ જોવા મળે છે કેમ કે આપણે મોટે ભાગે એ છે જુદી જુદી જ્ઞાતિ જોઈએ ધર્મ જોઈએ કે જુદા જુદા દેશોની સંસ્કૃતિ જોઈએ તો મોટે ભાગે પિતૃસત્તક અથવા તો માતૃસત્તક વ્યવસ્થા ધરાવતો હશે અને આજના સમયગાળામાં પણ જોઈએ તો આદિવાસી સમુદાય જ એકમાત્ર એવો સમુદાય છે કે કે ક્યાંક ને ક્યાંક એ માતૃ વંશીય વ્યવસ્થાને આજે પણ વળગી રહ્યો છે એટલે કે પરંપરાગતથી જે સમુદાય જે આદિવાસી સમુદાય એ સત્તાક માતૃ વંશીય અથવા તો માતૃ સ્થાનીય પરંપરાને અનુસરતો હોય તો એ જ પ્રકારે આજે જીવન ગાળે છે અને એ સમુદાયોમાં પણ સખપણ વ્યવસ્થા એ માતૃ વંશીય એટલે કે વૈવિધ્યતા પણ જોવા મળે છે હવે જે આદિવાસી સમુદાયો છે એ આદિવાસી સમુદાયો એ અન્ય ધર્મ અથવા તો આપણે એમ પણ કહી શકાય કે શહેરોના સંપર્કમાં આવીને પશ્ચિમીકરણની સંસ્કૃતિની જે અસર થઈ છે તે લોકો ઉપર અમુક બંધારણીય જે કાયદા કાનૂનો અસ્તિત્વમાં આવે છે શિક્ષણ વ્યવસ્થા ઉદ્યોગીકરણ તો આ બધી જ વ્યવસ્થાને પરિણામે આદિવાસી સમુદાયો એ ક્યાંક ને ક્યાંક પોતાની જીવનશૈલી બદલી ચૂક્યા છે માટે જ એમની જીવનશૈલી એ વૈવિધ્યતાપૂર્ણ પણ છે અને એના જ કારણે એમના જે પરંપરાગત સગપણ સંબંધો હતા તેમાં પણ પરિવર્તન આવી ચૂક્યું છે અને એમાં પણ ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મ ખ્રિસ્તી ધર્મ અથવા તો મુસ્લિમ ધર્મ અથવા તો આપણે કોઈ અન્ય ધર્મ પણ લઈ શકીએ તો એ બધા જ ધર્મોની અસર એ આદિવાસી સમુદાયો ઉપર જોવા મળે છે અને એમની સગપણ વ્યવસ્થા ઉપર પણ જોવા મળે છે જેમ કે આજે પણ અમુક જે શહેરને અડીને ગામડામાં રહેતા હોય એ આદિવાસી સમુદાયોમાં ક્યાંક ને ક્યાંક એમના લગ્નની વિધિ જોઈએ તો હિન્દુ ધર્મને મળતી આવતી હશે અથવા તો ખ્રિશ્ચન ધર્મને મળતી આવતી હશે તો આ બધું ધર્મનું એક પ્રકારનું આકર્ષણ પણ કહી શકાય અને અસર પણ કહી શકાય હવે સગપણ સંબંધો દ્વારા જ મહિલા અને પુરુષના પરસ્પર સંબંધો અને બાળકો સાથેના તેમના સંબંધો એ નક્કી કરી શકાય છે જેમ કે પતિ પત્ની છે તેમના બાળકનો જન્મ થાય તો એ પતિ પત્ની માટે બાળક એમનું સંતાન છે બાળક માટે તે જે પતિ પત્ની એકબીજા માટે છે પણ બાળક માટે તે માતા પિતા બની જાય છે તો આ જે સગપણ સંબંધોની વ્યવસ્થા છે તે ક્યાંક ને ક્યાંક દરજ્જો પણ બદલાય છે અને સાથે ભૂમિકા પણ બદલાય છે અને આના જ પ્રમાણે કુટુંબની રચના થતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ભારત દેશના સગપણ સંબંધોની વાત કરતા હોઈએ અને એમાં પણ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વાત કરતા હોઈએ તો આ વિસ્તારોમાં મોટેભાગે આદિવાસીઓ વસવાટ કરે છે હવે ભારત દેશ એ વિશ્વમાં બીજા નંબરનો એવો દેશ છે કે જ્યાં આદિવાસી વસ્તી એ ખૂબ જ વધારે છે પ્રથમ નંબરે આદિવાસી વસ્તી ધરાવતો દેશ એ આફ્રિકા છે વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે જે તમારે એક્ઝામમાં પણ પૂછાઈ શકવાની શક્યતા રહેલી છે હવે આપણે આદિવાસી સમુદાય વિશે વાત કરી રહ્યા છીએ તો બંધારણની જે કલમ છે ત્રણસો ક તો ત્રણસો ક મુજબ આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તે નામે ઓળખવામાં આવે છે હવે આપણે ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતને મુખ્યત્વે આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લઈએ પહેલો ભાગ છે ઉત્તર પૂર્વનો વિસ્તાર કે જેમાં મેઘાલય મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ સિક્કિમ આ બધા વિસ્તારોનો સમાવેશ કરી શકાય બીજો ભાગ એ મધ્યવર્તી કે કે કેન્દ્રનો વિસ્તાર છે બિહાર દક્ષિણ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ વગેરે એના પછી ત્રીજો ભાગ લઈએ કે જેને આપણે દક્ષિણ વિસ્તાર તરીકે ઓળખાવી શકીએ જેમાં મુખ્યત્વે કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ અંદામાન નિકોબાર એ વગેરેનો સમાવેશ કરી શકાય વિદ્યાર્થી મિત્રો આપણે ભારતને ભૌગોલિક દ્રષ્ટિ ત્રણ ભાગમાં એટલા માટે ડિવાઈડ કરીએ કેમ કે આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તેના માતૃવંશ્ય સકપણ વ્યવસ્થા જોવાની છે હવે જેટલા પણ વિસ્તારો છે ને એ મોટા ભાગના વિસ્તારોમાં આદિવાસી સમુદાયો એ બહોળા પ્રમાણમાં રહે છે અને આ જ વિસ્તારોમાં આદિવાસીઓની કળા સંગીત એમની લગ્ન વ્યવસ્થા એમની આર્થિક વ્યવસ્થા એમનામાં જે રાજકારણ છે એમનામાં જે યુવા ગૃહો છે સગાઈ સંબંધો છે મિલકતની વ્યવસ્થા છે એ બધા જ પ્રકારની વ્યવસ્થાથી માંડી અને એક પ્રકારનું ન્યાયતંત્ર એ બધી જ બાબતો એમના જીવનશૈલીને દર્શાવે છે અને આ જ વિસ્તારોમાં આપણને આદિવાસી જીવનશૈલીનું નજરાણું જોવા મળે છે ફ્રેન્ડ્સ આ જે સગપણ સંબંધો છે તેના વિશે નોટ્સ એન્ડ ક્વેરીઝ ઓન એન્થ્રોપોલોજી મુજબ સગાઈ સંબંધ એક એવો સંબંધ છે કે જેની જાણકારી એ માતા પિતા ભાઈ બહેન અથવા બાળકોના નિકટના સંબંધો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે અને જેને સામાજિક કાર્યને માટે માન્યતા મળી હોય છે તેવી વ્યાખ્યા આપે છે ત્યારબાદ હોબેલ નામના જે વૈજ્ઞાનિક છે તેઓ એમ કહે છે કે સગાઈ વ્યવસ્થા એ દરજ્જાઓ અને ભૂમિકાઓનો એક રિવાજ છે અને આ રિવાજનો એક એવો સંકુલ છે કે જેટલા પણ સગા સંબંધીઓ છે એ સગા સંબંધીઓના વર્તન વ્યવહારને નિયંત્રિત કરે છે એટલે કે કંટ્રોલ કરે છે હવે આપણે આગળ હમણાં જોયું હતું ને કે પતિ પત્ની છે અને એમના બાળકોનો જન્મ થાય છે તો પતિ પત્ની એકબીજા માટે પતિ પત્ની છે પણ સંતાનો માટે તેઓ માતા પિતા બની જાય છે તો જે બાળક છે એ બાળક ઉપર નિયંત્રણ રાખનાર કોણ થયું માતા પિતા અથવા તો વડીલ થયા બાળક કઈ પણ નકારાત્મક હરકત કરે તો માતા પિતા દ્વારા અથવા તો વડીલો દ્વારા તેના વર્તણૂક ઉપર તેના વર્તન વ્યવહાર ઉપર કંટ્રોલ કરવામાં આવતો હોય છે ચાર્લ્સ વિનિક મુજબ વંશીય સંબંધો કે જે સમાન મિશ્રિત સંબંધો હોય રક્ત સંબંધોમાં સામાજિક રીતે માન્યતા પામેલા હોય જે વંશીય બંધનોથી બંધેલા હોય તેઓનો સમાવેશ સગપણ સંબંધોમાં કરવામાં આવે છે લ્યુસીમેર જણાવે છે તે મુજબ પ્રાથમિક સામાજિક સમૂહો કોઈ પણ વ્યવસ્થાના સિદ્ધાંત ઉપર અવલંબિત હોય છે અને એવા દરેક સમાજના જે રક્ત સંબંધો હોય છે તેના દ્વારા જ સભ્યો જોડાયેલા રહે છે અને ઘણી વખત તેઓનું જે સભ્યપદ છે તે સભ્યપદ પણ જે તે વંશ દ્વારા નિશ્ચિત થતું જોવા મળે છે તો એને જ સગપણ વ્યવસ્થા ગણાવી શકાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ ઉત્તર ભારતમાં માતૃવંશીય સગપણ વ્યવસ્થા આપણે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી પણ આપણું આજનું આ જે વ્યાખ્યાન છે તે મુખ્યત્વે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને અનુલક્ષીને છે તો શરૂ કરીએ ઉત્તર ભારતમાં માતૃવંશીય સગપણ વ્યવસ્થાની રજૂઆત ફ્રેન્ડ્સ આપણે આગળ જ જોઈ ગયા કે ઉત્તર પૂર્વમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે હવે એમાં જે મેઘાલય રાજ્ય છે એ મેઘાલય રાજ્ય એક એવું રાજ્ય છે કે જેમાં અનેક જાતિઓ રહે છે એટલે કે અનેક આદિજાતિઓ રહે છે અને એ બધી જ આદિજાતિઓ મોટે ભાગે માતૃવંશીય પરંપરા ધરાવે છે માતૃવંશીય એટલે કે વંશ પરંપરાગત રીતે માતા દ્વારા મહિલા દ્વારા તે પેઢી દર પેઢી એ વારસો આગળ વધતો હોય હવે જે ઉત્તર પૂર્વનું મેઘાલય રાજ્ય છે તેમાં ખાસી અને ગારો નામના આદિવાસી સમુદાયો મોટે ભાગે વસવાટ કરતા જોવા મળે છે હવે જે ખાસી લોકો છે તે ખાસી લોકોમાં જે મેઘાલયમાં વિવિધ પેટા જૂથો આવેલા છે જેમ કે આદિવાસી એક સમુદાય છે એમાં પણ ખાસી સમુદાય તો ખાસી આદિવાસીના જે જુદા જુદા પેટા વિભાગો હોય પેટા જૂથો હોય તેને બ્લેન્કેટ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે એમના ચોક્કસ સમુદાય માટે જેઓ અલગ અલગ પ્રકારની ભાષાઓનો ઉપયોગ કરે છે સંસ્કારોનો સમારંભો અને અમુક પ્રકારની ચોક્કસ આદત ધરાવે છે હવે આ જે કંઈ પણ ખાસી આદિવાસીઓ છે તે ખાસી આદિવાસીઓની વંશીય ઓળખ કી હિન્યુ ટ્રેપ ધ સેવન હટ્સ એના નામે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ આયામપી ક્વેશ્ચન છે કે ખાસી આદિવાસીઓને જે કયા નામથી ઓળખવામાં આવે છે અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ખાસી આદિવાસીઓ કેવા પ્રકારની વંશીય ઓળખ ધરાવે છે તો એનો જવાબ છે કી હિનિવ ટ્રેપ એટલે કે ધ સેવન હર્ટ્સ વિદ્યાર્થી મિત્રો ખાસી આદિવાસી સિવાય ગારો લોકો પણ અનેક પ્રકારના પેટા જૂથો વિવિધ જૂથો ધરાવે છે તેને અચીક લોકો તરીકે ઓળખવામાં આવે છે હવે જુઓ ખાસી લોકોને ધ સેવન હર્ટ્સ અને ગારો લોકોને અચીક લોકો તરીકે ઓળખવામાં આવે છે ખાસી ગારો અને જે અન્ય પેટા જૂથો છે તેઓ પાસે માતૃવંશીયતા સહિત ગૌરવપૂર્ણ વારસો છે એટલે કે આ જે આદિવાસીઓ છે ઉત્તર ભારતના આદિવાસીઓ તેઓ પોતે માતૃ સત્તા માતૃવંશીય પરંપરા ધરાવે છે અને એ જ બાબતને તેઓ ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે નિભાવતા રહે છે અને પોતાનો વારસો એ અમૂલ્ય છે અને બધા અન્ય ધર્મ અન્ય સમુદાયોથી અલગ પ્રકારનો છે અને પોતે અલગ પ્રકારના પોતાના આગવા ધોરણો મૂલ્યો રીત રિવાજો ધરાવે છે તો એને લઈને તેઓ ખૂબ જ ગૌરવપૂર્ણ અનુભવતા રહે છે વિદ્યાર્થી મિત્રો આજે ઉત્તર ભારત છે તે ઉત્તર ભારતના માતૃવંશીય સમાજમાં મહિલાઓની ભૂમિકા એ ખૂબ જ અગ્રેસર હોય છે પ્રબળ હોય છે હવે માતૃવંશીય કુટુંબ છે માતૃવંશીય સમુદાય છે તો ઓબ્વિયસલી મહિલાઓની સત્તા એ અગ્રેસર રહેવાની પણ મહિલાઓની સત્તા અગ્રેસર હોવા છતાં પરિવારમાં જે સૌથી નાની દીકરી છે તે સૌથી નાની દીકરીને જે પોતાનું વંશીય વારસો છે સંપત્તિનો વારસો છે જે પરંપરાગત મિલકત છે તેની વારસદાર એ સૌથી નાની દીકરી ગણાય છે હવે જે સૌથી નાની દીકરી છે તો તેને કા ખદ્દુ હ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે લગ્ન પછી જ્યારે મહિલા અને પુરુષના લગ્ન થાય છે તો મોટે ભાગે પિતૃસત્તાક પરિવારમાં કેવું હોય છે કે મહિલા એ લગ્ન બાદ પોતાના પતિ અથવા તો પતિના પિતાના ઘરે રહેવા જાય છે તેના ઘરે રહેવા જાય છે પોતાના પતિના ઘરે રહેવા જાય છે એવી જ રીતે જે માતૃવંશીય સમુદાય છે તે માતૃવંશીય સમુદાયમાં લગ્ન બાદ પુરુષ એ પોતાની

એવી જ રીતે જે માતૃવંશીય આદિવાસી સમુદાય છે તે માતૃવંશીય આદિવાસી સમુદાયોમાં માતાની અટક એ બાળકો દ્વારા પ્રાપ્ત થતી હોય છે જ્યારે કોઈ દંપતીને દીકરી જન્મતી નથી ત્યારે તેઓ એક પુત્રીને દત્તક લે છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ માતૃવંશીય સમાજની માટે અહીંયા એવા દંપતીની વાત થઈ રહી છે કે જેઓને દીકરી જન્મતી નથી દીકરા જન્મતા હોય બટ જેમને દીકરી ન હોય તો તેઓ દત્તક તરીકે દીકરીને લઈ શકે છે અને મિલકતના તમામ અધિકારો તમામ વારસો તે દત્તક દીકરીને આપવામાં આવે છે હવે મોટો ભાગનો જે આપણો ભારતીય પિતૃસત્તાક પરિવાર છે તો આપણે તો પહેલેથી કહેવાય છે ને કે પુત્ર જન્મનું વધારે મહત્ત્વ પુત્ર જ પિંડદાન કરે દીકરો હોય તો જ એ સૌથી સર્વ સર્વશ્રેષ્ઠ પરિવાર ગણવામાં આવે છે તો એવું મોટે ભાગે ભારતીય પરિવારમાં જોવા મળે છે પરંતુ જે આદિવાસી સમુદાય છે એ આદિવાસી માતૃવંશીય પરિવારમાં દીકરાને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે જેટલું દીકરીને પણ દીકરીનું મહત્વ એ અનેકણું વધી જાય છે કેમ કે માતૃવંશીય પરિવારમાં દીકરી દ્વારા તેમની પેઢી આગળ ચાલતી હોય છે હવે મહિલાઓએ લગ્ન બાદ પુનઃ લગ્ન કરવા કે ના કરવા અથવા તો બાળકને જન્મો આપવો કે ના આપવો તો એ મહિલાની પોતાની સ્વતંત્રતા બની રહે છે માતૃવંશીય કુટુંબમાં અને તે બાબતને સામાજિક કલંક તરીકે ઓળખવામાં આવતું નથી જ્યારે આપણે અન્ય સમુદાય અન્ય જ્ઞાતિ ધર્મની વાત કરીએ તો એમાં તો ભાગે એવું જ જોવા મળે છે ને જ્યારે કોઈ મહિલા લગ્ન ન કરે તો પણ એના ઉપર અમુક પ્રકારના કલંક લાગી જતા હોય છે લગ્ન બાદ કોઈ મહિલા બાળકને જન્મ ન આપે તો પણ એના ઉપર કલંક લાગી જાય છે કે એ માતા નથી બની શકતી પરંતુ જે માતૃવંશીય કુટુંબ વ્યવસ્થા છે માતૃવંશીય આદિવાસી સમુદાયો છે તેમાં મહિલા પોતે એટલી પ્રબળ હોય છે એટલી સજાગ હોય છે અથવા તો એમ પણ કહી શકાય કે એટલી અગ્રેસર હોય છે કે જો તેને લગ્ન ન કરવા હોય અથવા તો પુનઃ લગ્ન ન કરવા હોય અથવા તો જન્મ આપવાને કારણે પણ કોઈ પણ પ્રકારનું સામાજિક કલંક લાગતું નથી કારણ કે જે ખાસી માતૃવંશીય પરંપરા છે સમુદાય છે તેઓ ચોક્કસ પ્રકારની ખાસી સામાજિક કસ્ટમ વંશ અધિનિયમ ધરાવે છે અને આ જ અધિનિયમ દ્વારા મહિલાઓને ચોક્કસ પ્રકારની સુરક્ષા પ્રાપ્ત થાય છે હવે મહિલાઓ એટલી સ્વતંત્ર અને એટલી અધિકારો ભોગવે છે અથવા તો ધરાવે છે કે એ મહિલાઓ પોતાની આદિજાતિની બહાર પણ લગ્ન કરી શકે છે સ્વતંત્ર જીવન જીવે છે પોતે સુંદર પોશાક અથવા તો પોતાના મનગમતા પોશાક પહેરે છે તેઓ ચર્ચમાં જાય છે એટલે કે અહીંયા એ માતૃવંશીય સમાજની વાત થઈ રહી છે કે જેઓ ખ્રિસ્તી પરંપરાને અનુસરે છે અથવા તો ખ્રિસ્તી ધર્મ ધરાવે છે અને આપણે હમણાં જ વાત કરીએ ને કે મહિલા ઈચ્છે કે મારે લગ્ન નથી કરવા તો ઘણી વખત લગ્ન ન કરવાનું પણ એ પસંદ કરે છે તો આ માતૃવંશીય સમાજની એક મહત્વની ખાસિયત ગણાવી શકાય હવે આ બધી આપણે વાત થઈ સગપણ વ્યવસ્થાની ને એ બધી હવે જેટલા પણ નાના મોટા ઉદ્યોગો હોય તો એ ઉદ્યોગોનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ થતું જોવા મળે છે ઓગણીસો માં જે બીના અગ્રવાલ નામના મહિલા અધિકારી હતા વૈજ્ઞાનિક હતા તેઓ એમ કહે છે કે ગારો માતૃવંશીય વારસો લગ્ન પછીના વૈવાહિક નિવાસ ક્રોસ કઝિન મેરેજ માટે પસંદગી મહિલાઓ દ્વારા લગ્ન પહેલાંના જાતીય સંબંધોની સ્વીકૃતિ આ બધી જ બાબતો એ માતૃવંશીય આદિવાસી સમુદાયોમાં જોવા મળે છે જ્યારે આપણે ખાસી સમુદાયની વાત કરીએ તો ખાસી માતૃવંશીય જે વારસો છે એ મેઠલી લોકલ અને દ્વિતીય પોસ્ટ વૈવાહિક નિવાસ એટલે કે ઘણી વખત એવું થાય કે જે આપણે હમણાં આગળ વાત કરી હતી ને કે માતૃવંશીય પરિવારમાં કેવું હોય કે પતિ લગ્ન બાદ પોતાના પત્નીના ઘરે રહેવા આવે છે પણ ઘણી વખત એવું પણ થાય છે કેટલાક સમુદાયોમાં કે લગ્ન બાદ માતૃવંશીય સમુદાયમાં પતિ એ પત્નીના ઘરે રહેવા નથી જતો પરંતુ પતિ માટે અલગ ઘરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે પતિ અલગ ઘરમાં પણ રહે છે જ્યારે જે પત્ની છે તે પત્ની પોતાના માતા પિતાના ઘરે રહે છે એટલે કે પોતાની માતાના ઘરે એટલે કે આપણે પિયર બોલીએ છે તે રીતે રહે છે અને ઘણી વખત પતિ એ પોતાની પત્નીની મુલાકાતે આવતો રહેતો હોય છે જેને મુલાકાત તરીકે પણ ઓળખવામાં આવે છે મુલાકાત એટલે કે લગ્ન બાદની મુલાકાત કે જે પતિ દ્વારા પત્નીના ઘરમાં થતી હોય છે હવે ક્રોસ કઝિન મેરેજ માટે અણગોમો પણ થતો રહેતો હોય છે ખાસી આદિવાસી સમુદાયોમાં અને ફરીથી મહિલાઓ દ્વારા લગ્ન પહેલાંના સેક્સની સ્વીકૃતિ એટલે કે મહિલાઓની સ્વતંત્રતા છે કે લગ્ન પહેલાં તેઓ જાતે સંબંધ બાંધી શકે છે પણ મહિલાઓ દ્વારા થતો વ્યભિચાર એને ગુનો ગણવામાં આવે છે અને જો આ ગુનો કરવામાં આવે તો એ સમુદાય દ્વારા તેને ચોક્કસ પ્રકારની સજા પણ આપવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત તો કરી રહ્યા છે માતૃવંશીય પરિવારની તો જેટલા પણ બાળકો છે એ બાળકોની જવાબદારી એ મહિલાઓની જ રહે છે જે રીતે પિતૃ સત્તાક પરિવારમાં વડીલ પુરુષોનો જ નિર્ણય હોય છે ને કે બાળકને કેવું શિક્ષણ આપવું એને ક્યાં ભણાવવું એને કેવા પ્રકારની નોકરીએ લગાડવો અથવા તો બાળકોને ક્યાં લગ્ન કરાવવા એ બધા જ પ્રકારના નિર્ણયો એ પુરુષો દ્વારા લેવામાં આવે છે એવી જ રીતે માતૃ સત્તાક જે વ્યવસ્થા છે સમુદાયો છે તેમાં બાળકોના બધા જ પ્રકારના નિર્ણયો નિર્ણયો એ માતા દ્વારા અથવા તો વડીલ મહિલા દ્વારા લેવામાં આવે છે આ સમાજની સૌથી નાની દીકરીને અમુક પ્રકારની સંપત્તિ આપવામાં આવે છે તે વૃદ્ધાવસ્થામાં પોતાના માતા પિતાના કલ્યાણની પોતાના ભાઈ બહેનની સુરક્ષા કરી શકે દેખરેખ રાખી શકે તો એ જ બધા પ્રકારની ભૂમિકા એ નાની દીકરીની રહે છે એટલે કે માટે જ બધી જ સંપત્તિ તેને આપવામાં આવે છે વારસા સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો કરવે જણાવે છે તે મુજબ ઉત્તરીય ક્ષેત્રને ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં જે વિંધ્ય પર્વતમાળા છે એ વચ્ચે આવેલના પ્રદેશ તરીકે એમને ઓળખાવ્યો હતો હવે આ જે ક્ષેત્ર છે આ ક્ષેત્રમાં સગપણ પ્રણાલીની મૂળભૂત રચના અને પ્રક્રિયાને એરાવતી કરવે ચાર લક્ષણોના સંદર્ભમાં વર્ણવી છે પહેલું સગપણ જૂથો સગપણની પરિભાષા લગ્નના નિયમો સગા વચ્ચે ભેટની ઔપચારિક વિનિમય સગપણ જૂથો તો આદિવાસી સમુદાયોમાં જોવા મળે છે જે આપણે હાલ જ જોઈ ગયા અને સગપણની પરિભાષા કે સગપણ વ્યવસ્થા કેવા પ્રકારની છે રક્ત આધારિત છે લગ્ન આધારિત છે કે દત્તક આધારિત છે માતૃવંશીય છે કે પિતૃવંશીય છે લગ્નના નિયમો ક્રોસ કઝિન મેરેજ થઈ શકે છે કે નહીં પોતાના સમુદાયમાં જ લગ્ન કરવા કે નહીં પોતાના સમુદાયની બહાર લગ્ન કરવા જ કે નહીં પોતાના ગોત્રમાં લગ્ન કરવા કે નહીં તો આ બધા પ્રકારના નિયમો એમાં જોવા મળે છે પછી સગા વચ્ચે ભેટની આપલે ચોક્કસ પ્રકારના ચીજ આપણે એ સગા સંબંધીઓ વચ્ચે થતી હોય છે પણ ચોક્કસ પ્રકારના જ્યારે કોઈ સ ફંક્શન ઉજવવામાં આવે કોઈ પ્રસંગ હોય કોઈ બાળકનો જન્મ થાય અથવા તો લગ્ન પ્રસંગ હોય મૃત્યુ સંસ્કાર થવાના હોય તો આ બધા જ પ્રસંગો વચ્ચે વિધિ વિધાનપૂર્વક અમુક પ્રકારના ભેટની આપલે પણ થતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતમાં માતૃવંશીય સગપણ વ્યવસ્થાને સમજ્યા બાદ હવે સમજીએ દક્ષિણ ભારતમાં સગપણ વ્યવસ્થા કેવા પ્રકારની છે દક્ષિણ ભારતમાં જોઈએ તો કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ આ બધા દક્ષિણ ભારતના વિસ્તારો કણ શકાય વિદ્યાર્થી મિત્રો આજે દક્ષિણ ભારતનો વિસ્તાર છે તેમાં આંતરલગ્ન એટલે કે નજીકના જ સગામાં લગ્ન કરવા તેને જ માન્યતા આપવામાં આવે છે અને જો લગ્ન પણ કરવામાં આવે તો તેમાં ગોત્રને પહેલું સ્થાન આપવામાં આવે છે એટલે કે ગોત્ર આધારિત લગ્ન વ્યવસ્થા થતી જોવા મળે છે જે મોટા ભાગના દક્ષિણ ભારતના રાજ્યો છે તેમાં મોટે ભાગે પિતૃવંશીય કુટુંબો જોવા મળે છે જ્યારે કેટલાક આદિવાસી સમુદાયો છે તેમાં માતૃવંશીય કુટુંબ વ્યવસ્થા પણ જોવા મળે છે હવે આ જે લગ્ન સંબંધો છે એ લગ્ન સંબંધોમાં ભાગે દ્રવિડિયન પ્રણાલિકા જોવા મળે છે અને એમાં પણ માતૃપક્ષ અને પિતૃપક્ષના સગાઓમાં ફોયના સંતાનો તેમજ ભત્રીજીઓ સાથેના લગ્ન સંબંધોને એ માન્યતા આપવામાં આવે છે જે અજાણી વ્યક્તિ છે એ અજાણી વ્યક્તિ ઘરમાં પુત્ર વધુ તરીકે સ્વીકારતા નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતની તો દક્ષિણ ભારતમાં અજાણી વ્યક્તિને વહુ તરીકે નથી સ્વીકારતા માટે જ જે પોતાના નજીકના સંબંધીઓ છે તેની સાથે લગ્નને માન્યતા આપવામાં આવે છે અને કુટુંબની જે પરંપરા છે એ માતૃવંશીય કુટુંબમાં પરસ્પર ગોત્રના આધારે નક્કી કરવામાં આવતું હોય છે અને એમાં પણ સમાંતર પિતરાય ભાઈઓ તે છે કે જેમાં સમાન લિંગના ભાઈ બહેનના સંતાનો છે દક્ષિણ ભારતમાં સમાંતર પિતરાય ભાઈઓ એકબીજા સાથે લગ્ન કરી શકતા નથી જ્યારે ક્રોસ કઝિન મેરેજ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો આમ તો બધા જ સમાજમાં કોઈને કોઈ પ્રકારના સગપણ વ્યવસ્થા રહેલા જોવા મળે છે લોહી આધારિત લગ્ન આધારિત દત્તક આધારિત પિતૃવંશીય અને માતૃવંશીય બંનેમાં પણ ફાટા પડે છે અને તફાવત જોવા મળે છે ક્યાંક સમાનતા પણ જોવા મળે છે એટલે કે એનો અર્થ એ થયો કે કુટુંબ વ્યવસ્થા ભલે ગમે તે પ્રકારની હોય હોય કે પિતૃસત્તાક પણ સગપણ સંબંધો વિનાનો સમાજ એ હોય જ ના શકે સગપણ સંબંધો એ ખૂબ જ લાગણીભર્યા પરસ્પર હક્કો ફરજો જવાબદારીઓથી ઘેરાયેલા જોવા મળે છે હા સંઘર્ષ સહકાર અને ક્યાંક ને ક્યાંક મતભેદ થતા જોવા મળે છે પણ તેમ છતાં સખપણ સંબંધીઓ તેના માટેના સ્વાધ્યના પ્રશ્નો છે તે જોઈ લેજો આજનું આપણું આ વ્યાખ્યાન છે તો એ વ્યાખ્યાન માટે ખૂબ જ ઉપયોગી પુસ્તકોની અહીંયા યાદી આપેલી છે તો એ પુસ્તકો ચકાસી લેવા